नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे कोयडा सोल्व करता हता। कोयडा नंबर 2.10 सोल्व कर्यो त्यार पछी 2.11 रकम कई तमारी 2.11 ની લીધી છે। ઓકે, હીલિયમ પ્લસ ની प्रथम कक्षा साथे संकलायेल ऊर्जा गणो, प्रथम कक्षा साथे संकलायेल ऊर्जा गणो, अने कक्षा नी त्रिज्या केटली हशे, अने कक्षा नी त्रिज्या केटली हशे। चलो, हीलियम प्लस नहीं, आपने खबर छे कि आज ये नमूनो छे ते एक इलेक्ट्रॉन धरावता हुए तेवी स्पीसीज ने लागू पड़े छे। तो एक इलेक्ट्रॉन हीलियम प्लस, हीलियम पासे कुल कितना इलेक्ट्रॉन है? बे, प्लस चार्ज नहीं हुए ते हमें कितना इलेक्ट्रॉन रहिया? एक इलेक्ट्रॉन। तो हीलियम प्लस नहीं प्रथम कक्षा साथे संपायल ऊर्जा गणवानी छे। प्रथम कक्षा साथे संपायल ऊर्जा जिन सूत्र आपने भूलता आया था अचला कौन इनटू जेड स्क्वायर अपॉन एन आउ करता था। टुकमा इक्वेशन आउ लिखे हुए छे, आर एच इनटू जेड स्क्वायर अपॉन एन स्क्वायर ई एन इज इक्वल टू ई बराबर कितना मी श्रेणी छे ई एन प्रथम कक्षा साथे। तो ई एन લઈ લેવાની प्रथम कक्षा લેવાની આ રેખા હતા ને આપણે 1 2 3 4 N1, N2, N3, N4 એમાં પ્રથમ કક્ષા એટલે N1 સાથે એટલે EN, હું 1 કહી દઉં તો પણ ચાલે। ચલો કરીએ દાખલો સોલ્વ। અહીંયા હું કેટલા કહી દઉં? EN છે ત્યાં હું શું લઈ દઉં? E1 is equal to 2.18 into 10^8 minus 18। હવે જુઓ હીલિયમ છે, હીલિયમ તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z is equal to कितना आवे भाई? परमाणु क्रमांक Z is equal to हीलियम નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે। N is equal to કેટલા આવે? 1 આવે, કેમ કે પ્રથમ કક્ષા માટે કીધેલ હોય એટલે N is equal to 1। દ્વિતીય કક્ષા કીધું હોય તો N is equal to 2। જે કક્ષા માટે માંગે કે આપણી N ની વેલ્યુ એટલે N છે અહીંયા કક્ષા બતાવે છે એને ઇનટુ Z સ્ક્વેર, Z સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર। ચાલો N સ્ક્વેર એટલે એટમોસ્ફિયર હો થાય। હવે મને કઈ કઈ સાચું આપશો તો એ એટલે તમારો જવાબ મળશે, કેટલો મળશે? તો યાદ કરજો, અચાન માઈનસ કેટલો આવશે? માઈનસ 8.72 ઇનટુ 10^-18। આ દેવી 1 પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા છે, પ્રથમ કક્ષાની સાથે સંકળાયેલી ઊર્જા। ત્યાર પછી કીધું છે કક્ષાની ત્રિજ્યા કેટલી છે? કક્ષાની ત્રિજ્યા માટે તો આપણે એક સૂત્ર છે, ચાલો r is equal to a0 n સ્ક્વેર, સોરી a0 into n સ્ક્વેર upon z। r કેટલા પણ છે ત્રિજ્યા પ્રથમ માટે ગણવાની, એટલે r1 a0 આપણે લેતા હતા નેનોમીટર ની અંદર 0.0529 into n સ્ક્વેર। n સ્ક્વેર આપણને ખબર છે કે n શું છે, આપણો અહીંયા કેટલા ની કક્ષા છે? 1 એટલે 1 નો સ્ક્વેર n સ્ક્વેર, અને z is equal to z કેટલો લેતો થાય કે કોઈ z નો સ્ક્વેર નથી, z કેટલો છે આપણો? 2 છે। ચાલો અમે સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 0.026 નેનોમીટર। સિમ્પલ છે ભાઈ, ખાલી રકમની અંદર જે પૂછેલું છે
सूत्र आपने खबर होनी चाहिए प्रथम कक्षा माटे दिनेर छे એટલે ઈ1 ખાલી એક જ ધ્યાન રાખવાનું બાકી તો બધું કોમન જ છે દ્વિતીય માટે કીધું હોત અહીં એલિયમ ની દ્વિતીય કક્ષા પ્રથમ ની જગ્યાએ શું લખી દીધું હોત અહીં લખી દીધું હોત કે દ્વિતીય દ્વિતીય કક્ષાની સાથે સંકળાયેલી ઉર્જા ગણવાની એની ત્રિજ્યા તો શું આવત n² અહીંયા કેટલો થઈ જાય 2 નો સ્ક્વેર થઈ જાય અહીંયા જવાબ તમારો કઈ અલગ હોત હવે દ્વિતીય કક્ષાની સાથે ત્રિજ્યા ગણવાની હોત તો અહીંયા n તમારો બદલી જાય શું થઈ જાય 2 નો સ્ક્વેર જવાબ પણ તમારો બદલી આ દ્વિતીય કક્ષા માટે તૃતીય માટે કીધું હોય તો એ ગણવાનું હવે આની જગ્યાએ એવું કંઈ કીધું હોય તો કે લિથિયમ પ્રશ્ન માટે આવું કંઈ કીધું હોય તો ચાલો આવી લખો તમે કાપી દીધી હોય આપણને કે લિથિયમ લિથિયમ પ્લસ 2 ની પ્રથમ સોરી દ્વિતીય કક્ષાની સાથે સંકળાયેલ ઉર્જા ગણવાની અને તેમની ત્રિજ્યા પણ આપણને કહી દીધી ત્રિજ્યા કક્ષાની ત્રિજ્યા કેટલી છે એવું પણ કહી દીધું કક્ષાની ત્રિજ્યા કેટલી છે તો શું કરવાનું કાઈ નહીં આપણે સૂત્ર જાણીએ છીએ એલ રેનબર્ગનો અચળાંક માઇનસ 2.18 ઇન્ટુ 10 ટુ માઇનસ 18 કઈ કક્ષા માટે કીધું છે દ્વિતીય કક્ષા માટે એટલે n² એટલે 2 નો સ્ક્વેર અને લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 3 તો અહીંયા શું થશે 3 નો સ્ક્વેર ચાલો જે કઈ જવાબ આવશે દ્વિતીય ત્રિજ્યા ત્રિજ્યા કેટલી કીધી છે દ્વિતીય કક્ષાની ગણવાની પ્રથમ કક્ષાની ઓકે હવે પરી ત્રિજ્યા તો અહીંયા યાદ રહે દ્વિતીય કક્ષાની r = 0.00592 એને ઇન્ટુ હવે આપણે કરવાનું છે અહીંયા એનો n² n કેટલો છે 2 2 નો સ્ક્વેર z બરાબર પરમાણુ ક્રમાંક 3 ની સ્ક્વેર કરવાનો છે કારણ કે તમને મળશે ત્રિજ્યા અહીંયા મળી જશે અને અહીંયા મળી જશે ઉર્જા કોઈ પણ નું પૂછે આપણને આવડતું હોવું જોઈએ ચાલો ત્યાર પછી આગળ વધીએ બોહરના પરમાણુ નમૂનાની અમુક મર્યાદાઓ છે આપણે હાઇડ્રોજનનો રેખા વર્ણપટના અભ્યાસ કર્યા પછી આવી ગણતરી કરી કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન માટે આપણે બધું કરી શકીએ કે જેમની પાસે જો લિથિયમ પાસે પરમાણુ ક્રમાંક 3 પ્લસ 2 હોય તો એક ઇલેક્ટ્રોન માટે જ આ ગણતરી થઈ છે તો હવે આની પણ કંઈક મર્યાદાઓ હોય છે ચાલો મર્યાદાઓ ગણીએ તો બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા બોહરના પરમાણુ નમૂનાની શું કરવાની છે આપણે મર્યાદાઓ ચાલો મર્યાદાઓનો અભ્યાસ કરીએ કે હાઇડ્રોજન પરમાણુ બોહરના નમૂનાનો બેશક રુધિરફોર્ડના કેન્દ્રીય નમૂના કરતા આપણને ખબર છે કે રુધિરફોર્ડના જે કેન્દ્રીય નમૂનો હતો એના કરતા તો ઘણો સારો હતો અને ઘણું બધું સમજાવ્યું છે પણ હવે આ નમૂનાની પણ અમુક મર્યાદાઓ છે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો એની મર્યાદા કઈ હતી કે ભાઈ કેવા આલિંગો માટે સમજાવી શકતો હતો કે જેવી સ્પીસી કે જે એક ઇલેક્ટ્રોન ધરાવતી હોય તેવી સ્પીસી માટે જ લાગુ પડતો હતો એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવે તો એવી કોઈ સ્પીસીમાં પરમાણુનો નમૂનો લાગુ પડતો નથી તો હવે વધુ સૂક્ષ્મ ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખાઓ સમજાવવામાં સ્પેક્ટ્રોમીટર નો ઉપયોગ કરીને હાઇડ્રોજન નો જે રેખા વર્ણપટ છે તે એવું હતું કે વધુ વધુ રેખાઓ એટલે શું તો કે ભાઈ તમારો વર્ણપટની અંદર આવેલી જે રેખાઓ મળશે આવી આ બધી રેખાઓ મળતી વિશે આવી રીતે એમાં વધુ નજીક પણ ક્યાંક રેખાઓ હોવાની આવી રીતે ખૂબ ખૂબ નજીક હોવાની ઉપર ઉપર હોવાની આવી રેખાઓ પણ હોવાની સિંગલેટ એટલે સિંગલ રેખા મળે એને સિંગલેટ શબ્દ વર્તાય છે સિંગલ રેખા મળે તો એને સ્પેક્ટ્રોસ્કોપી થી જોઈ નિરીક્ષણ કરી શકીએ છીએ આ સિંગલ છે આ સિંગલ છે આ સિંગલ છે આને સિંગલ પણ ડબલેટ એકની સાથે બે રેખાઓ મળે એકની સાથે બે રેખાઓ મળે તો હવે એને અલગ કઈ રીતે કરવી એની સમજૂતી કઈ રીતે કરવી એનું હાઇડ્રોજન વર્ણપટમાં કઈ રીતે સમજાવવું તો એ બોહરનો પરમાણુ નમૂનો આ
આવી ડબલ રેખાઓ એકી સાથે મળે તો એ સમજાવી શકતો નથી. એ સિંગલેટ સમજાવી શકે છે, ડબલેટ સમજાવી શકતો નથી. ડબલેટ મતલબ એકી સાથે બે સ્પ્લિટિંગ થયેલી જે રેખાઓ છે એની સમજૂતી આપતો નથી. એટલે એમાં નિષ્ફળ. આ નામનો હાઇડ્રોજન સિવાયના અન્ય વર્ણપટોમાં અન્ય પરમાણુના વર્ણપટ જેવા કે સમજાવવામાં અસમર્થ રહ્યું છે. હાઇડ્રોજન સિવાય અન્ય અન્ય એટલે કોણ? તો કે એક ઇલેક્ટ્રોન સિવાય આ બધી જે કઈ રેખાઓ સમજાવી કોને અનુસંધાને સમજાવી? હાઇડ્રોજન ના અનુસંધાન. પણ હિલિયમ નો વર્ણપટ કેવો મળશે એવું કીધું, લિથિયમ નો વર્ણપટ કેવો મળશે એ કીધું ના, પણ એની ઉર્જા કઈ દીધી એમણે, કે ઉર્જા આવી વિશે. તો હાઇડ્રોજન સિવાય અન્ય તત્વો જે છે એમના માટે બોહર છે એ કઈ સમજૂતી આપતો નથી. તો પહેલી મર્યાદા એમની એવી હતી કે ભાઈ જે હાઇડ્રોજન વર્ણપટની અંદર સિંગલેટ તો સમજાવી શકે, પણ ડબલેટ અથવા તો ટ્રિપલેટ જે એકી સાથે સ્પ્લિટિંગ બે રેખાઓનું થતું હોય, બે ભેગી રેખાઓ મળતી હોય તો તે પણ બોહરનો નમૂનો સમજાવી શકતો નથી. અને હાઇડ્રોજન સિવાયના અન્ય તત્વો માટે પણ કેવો નીવડ્યો છે? નિષ્ફળ નીવડ્યો છે. માત્ર હિલિયમ પરમાણુમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન ધરાવે છે, બીજા પરમાણુ વર્ણપટ સમજાવી શકતો નથી. વધારામાં બોહરનો સીધા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જીમેન અસર, જીમેન અસર તમે આગળ ભણશો કે જીમેન અસર શું છે, એમની અંદર શું આવે છે, કેમ એમાં સમજાવી શકતો નથી, બહુ મોટી છે, થોડો આપણે એનો અભ્યાસ કરશું. વિદ્યુત ક્ષેત્રની આપણે ભણશું, શબ્દો જે વાપરેલા છે અસર શું છે, એમની અંદર આવે શું, આ બંને અસરનો આપણે અભ્યાસ કરશું. અત્યારે નહીં, અત્યારે કરી તો મોટો થઈ જાય. આગળ ભણશું તો એકબીજા ઉપર રેખાઓ મળે છે ઉપરા ઉપર, એ પણ સમજાવી શકતો નથી. તો આ રીતે એમની પ્રથમ મુખ્ય મર્યાદા અનુભવવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકતો નથી. પરમાણુ છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, આ બધા પરમાણુ છે. તો પરમાણુ થી અણુ બને, અણુ કઈ રીતે બને એ પણ સમજાવી શકતો નથી. ત્યાર પછી બીજા શબ્દોમાં કહીએ તો ઉપર દર્શાવેલ મુદ્દા જે આપણે સમજૂતી મેળવે એટલે ધ્યાનમાં લઈએ તો વધારે સિદ્ધાંતની જરૂર જણાય, જે સંકીર્ણ પરમાણુ રચનાની વિશિષ્ટ ખાસિયતો સમજાવે છે. સંકીર્ણ એટલે આપણે ગોઠવાયેલો છે, પરમાણુ નું બંધારણ કેવું હોય છે એમાં આ સિદ્ધાંત પૂરેપૂરી સમજૂતી આપતો નથી બોહરનો. તો વધુ એક સિદ્ધાંતની જરૂર પડી અને ત્યાર પછીનો એક સિદ્ધાંત આવે છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો જોઈએ હવે આપણે આગળ વધીએ થોડા. કે મેં આગળ ખાલી હાઇડ્રોજનની વાત કરીને બોહરભાઈ વિદાય લઈ છે અહીંયા આગળ એ કંઈ કહેતા નથી. ત્યાર પછી યાંત્રિક નમૂના તરફ જઈએ. ક્વોન્ટમ યાંત્રિક નમૂનો, ક્વોન્ટમ એટલે કાલ્પનિક વસ્તુ છે. કેવી છે? કાલ્પનિક. કોઈ ક્યાં અણુની અંદર ઇલેક્ટ્રોન કેમ ફરે છે એવું કે જોવા નથી. ઓકે, તો ક્વોન્ટમ શાસ્ત્ર છે એ કલ્પના કરેલી છે કે આવું હોઈ શકે. રિયલમાં એવું કાંઈ અંદર કોઈ પરમાણુ ને હાઇડ્રોજન ને ખોલીને કાંઈ કોઈ જોવા ગયા નથી. તો ક્વોન્ટમ યંત્ર શાસ્ત્ર નો મતલબ કે ક્વોન્ટમ આખું જે છે એ કાલ્પનિક છે, કલ્પના કરેલી છે કે આવું આવું હોય છે. આપણે જે સ્વપ્નાઓ જોતા હોય કેમ આપણને બધું દેખાય તેમ આ બધી એક વૈજ્ઞાનિકોની કલ્પના છે. તો એ કલ્પનાઓને આપણે આગળ વધારીએ તેમાં પરમાણુ ક્વોન્ટમ યાંત્રિક નમૂના તરફ એમાં બોહરના નમૂનાની જે ઉણપો હતી તેમને વધુ અને યોગ્ય સારી રીતે સમજવા માટે આપણે બે મુખ્ય વિશિષ્ટ રીતે યોગદાન આપ્યું છે એવા બે અગત્યના વિકાસો હતા. એક દ્રવ્યનો વેગ વર્તુળ
एक द्रव्य नु द्वेत वर्तुणक अने बीजो हतो हाइजनबर्ग नो अनिश्चितता नो सिद्धांत। आ बे विकास माटे खूब अगत्यना सिद्धांत हता। એમાં દ્રવ્યનું જે દ્વેત વર્તણૂક છે એ 1924 ની અંદર ફ્રેન્ચ વૈજ્ઞાનિક 1924 ની અંદર ફ્રેન્ચ વૈજ્ઞાનિક જે ડોગલી હતો કોણ હતો ડોગલી ડોગલી વૈજ્ઞાનિકનું નામ છે ડોગલી। આ ડોગલી નામનો રિસર્ચર એ રજૂ કર્યો કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વેત વર્તણૂક ધરાવે છે। દ્રવ્ય પણ વિકિરણમાં આપણે દ્વેત સ્વભાવ જોયો હતો ને કોણ અને તરંગ। આગળ આપણે વિકિરણ વિકિરણ છે બે પ્રકારના સ્વભાવ ધરાવે કોણ અને તરંગ આવું આપણે ભણી ગયું બધે સિદ્ધાંત સમજી લીધું। તો આ ભાઈ શું કીધું ડોક્ટર 1924 માં આવીને કે ભાઈ દ્રવ્ય પણ શું ધરાવે છે દ્વેત સ્વભાવ કોણ અને તરંગ આ બંને સ્વભાવ દ્રવ્ય છે વિકિરણ બે સ્વભાવ ધરાવે કે દ્રવ્ય પણ કોણ અને તરંગ સ્વભાવ ધરાવે છે। આનો અર્થ એમ થાય છે દ્રવ્યની તરંગ લંબાઈને શું નામ આપી દીધું લેમડા। દ્રવ્યની જે તરંગ લંબાઈ હતી એને તરંગ લંબાઈને શું કહી દીધું તરંગ લંબાઈ લેમડા અને એનું વેગમાન પી આપી દીધું। તો એમનો શબ્દ ઉપજાવી કહેજો કે ભાઈ એની તરંગ લંબાઈ કેવી હોય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી। એવી હોય પ્લાન્ટ નો અચળાંક તો છે એચ અપોન પી જે કેમ પી ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે પી ઇઝ ઇક્વલ ટુ એમ એમ કોણ છે ઇલેક્ટ્રોન નું દળ અને વી છે એમનો વેગ છે દળ સાથે વેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાન રાઈટ। કોઈ પણ કણ છે જ્યારે ગતિ કરે છે તો કેટલી ગતિ કરશે તેનું દળ તો આપણે જાણતા હોવા જોઈએ। હલકો કોઈ પદાર્થ હોય વધારે પણ દોડી શકે મારી જેવો કોઈ 200 કિલો નો વ્યક્તિ દોડે ને કોઈ 50 કિલો નો વ્યક્તિ દોડે તો કોણ વધારે દોડી શકે સ્વાભાવિક છે કે ઓછો દોડી શકે। જરૂરી નથી ઘરે ફક્ત ઓછા વજન વાળો દોડે વધારે વજન વાળો પણ દોડી શકે દળ છે એ જરૂરી છે એટલે માટે p = m / v દળ / વેગ કોઈ કિંમત મૂકો તો લેમ્બડા = h / m / v આ થઈ ગયું એની તરંગ શું થઈ ગયું વેગમાન કેવું હોય દળ ઇન્ટુ વેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાન। તો આ સંબંધ કોઈ ઉપજાવી કહેજો એમની તરંગ લંબાઈ કોણ અને તરંગ વિકિરણની જેમ બંને પ્રકૃતિ ધરાવે છે દ્રવ્ય તો એમનો સંબંધ લંબરૂપી એ ઉપજાવી કાઢ્યો કે ભાઈ તો એમની તરંગ લંબાઈ કેવી હોય તરંગ લંબાઈ h h / m। ચાલો આગળ જઈએ લંબરૂપી નું પ્રાપ્તકર્તન પૂર્વાર થયું કે જ્યારે પ્રાયોગિક રીતે સાબિત થયું કે ઇલેક્ટ્રોન નું પુંજ જે છે એ વિવર્તન દર્શાવે ઇલેક્ટ્રોન નું પુંજ વિવર્તન એટલે કિરણ દર્શાવે વિવર્તન અને વ્યતિકરણ બે શબ્દો આવે છે વિવર્તન ની સ્ટ્રેટ લાઈન માં ગમન કરે છે કિરણો આવું પ્રાયોગિક રીતે સાબિત થયું ઇલેક્ટ્રોન નું પુંજ વિવર્તન દર્શાવે જે કોઈ તરંગની લાક્ષણિકતા દર્શાવે છે। આ હકીકતનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જેનો આધાર સામાન્ય સૂક્ષ્મ દર્શક યંત્રમાં તરંગ સ્વભાવનો ઉપયોગ કરીએ છીએ તેમની અંદર થાય છે। આ જે ઉપયોગ થાય છે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવને આધારે કરવામાં આવેલો છે। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આધુનિક સંશોધનમાં ખૂબ જ શક્તિશાળી છે વસ્તુ 150 લાખ ગણી દૂર છે તો એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શું કરે
150 લાખ ગણો નજીક લાવી અને આપણે દર્શાવીએ છે કે ઇલેક્ટ્રોન જે આ તરંગ છે તે આમાં જોવામાં આવે છે. તેના વડે 150 લાખ ગણો આવર્તન મેળવી શકાય છે. નોંધવું જરૂરી બને છે કે દબદબી અનુસાર દરેક વસ્તુ ગતિમાં હોય છે ત્યારે તે તરંગની લાક્ષણિકતા દર્શાવે છે. ગતિમાં હોય કોઈ પણ વસ્તુ તો ત્યારે શું બતાવે છે તરંગની લાક્ષણિકતા ગતિ કરતું હોય ત્યારે પારખી શકાતી નથી. જેમનું દળ છે ઘણું બધું વધારે હોય, જેમની તરંગ લંબાઈ ખૂબ ટૂંકી હોય, તેમની તરંગ પ્રકૃતિ પારખવી છે મુશ્કેલ બને છે. તેથી તરંગ પ્રકૃતિ પારખી શકાતી નથી. ઇલેક્ટ્રોન અને બીજા અપરમાણીય કણો જેમના દળ છે ઘણા ઓછા છે તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ છે તે પારખી શકાય છે. અને નીચે દર્શાવેલા કોયડા એટલે કે અમુક જે કોયડા તમારી ટેક્સમાં બતાવેલા છે તેના ઉપરથી આપણે અનુકરણ કરી શકીએ છીએ. ટૂંકમાં દળ બ્રોગલી છે એવું કહેવા માંગે છે કે વધુ કોઈ પણ પદાર્થ દળ ધરાવે છે, જે પદાર્થનું દળ વધારે છે તેમની તરંગ લંબાઈ કેવી છે ટૂંકી છે. તો આ જે તરંગ લંબાઈ ટૂંકી હોય તો એની તરંગ પ્રકૃતિ આપણે જાણી શકતા નથી. તો બીજા અપરમાણીય કણો ઇલેક્ટ્રોનની જેમ બીજા પણ અપરમાણીય કણો છે ને પ્રોટોન ન્યુટ્રોન મેસિટ્રોન ગ્રેવિટોન ફોટોન આ બીજા અપરમાણીય કણો છે પરમાણુ. તો આ કણોનું દળ કેવું છે ખૂબ ઓછું છે. આ અપરમાણીય કણોનું દળ ખૂબ ઓછું હોવાથી આપણે એની તરંગ પ્રકૃતિનો અભ્યાસ કરી શકીએ. ધરાવતો દડો કે જેનો છે જેનો વેગ કેટલો છે 10 મીટર સેકન્ડ પર છે તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ જાણો તો તેની તરંગ લંબાઈ ચાલો 0.1 કેજી દળ ધરાવતો એક દડો છે જેમનો વેગ તમને આપી દીધેલો છે. દળ આપી દીધો વેગ આપી દીધો અને તરંગ લંબાઈ ગોતવાનું કીધેલું છે. આપણે એક સૂત્ર હમણાં ભણ્યા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h / mvh કોણ છે પ્લાન્કનો અચળાંક 6.626 × 10⁻³⁴ લઈએ છીએ. m દળ તમને આપી દીધું છે 0.1 kg આપી દીધું છે કેટલું 0.1 kg અને વેગ કેટલો આપેલો છે 10. આ તમે સોલ્વ કરશો એટલે તમને મળશે 6.626 × 10⁻³⁴ મીટર મળશે. આ શું મળી જાય લેમ્ડા તરંગ 0.1 10 તો પતી ગયું. 6.626 પ્લાન્કનો અચળાંક દળ આપણે લઈ લીધું 0.1 કેજી વેગ તમને આપી દીધું છે 10. ચાલો તો આ થઈ ગયો કોઈનો તમારો 9.1 × 10⁻³⁴ kg. તેની ગતિ ઉર્જા તમને આપી દીધેલી છે ગતિ ઉર્જા = 3 × 10⁻²⁵ જુલ. તો તરંગ લંબાઈ ગણવાનો એનો લેમ્ડા ગણવાનો છે એનો લેમ્ડા. ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે ગતિ ઊર્જા આપી દે એ સપ્તાહ એટલો કે ગતિ ઊર્જા તમે ફિઝિક્સમાં બહુ સારી રીતે ભણશો કે ગતિ ઊર્જા = 1/2 mv² થાય. આ દરેકને ખબર છે ગતિ ઊર્જાનું સૂત્ર છે. હવે ફિઝિક્સમાં બહુ સારી રીતે ભણશો તમે બહુ બધો ઉપયોગ આવશે ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જા તમારી ટેક્સમાં એક તમને આવું ડાયરેક્ટ ઇક્વેશન આપી દીધું છે v = 2 ×
काइनेटिक एनर्जी, काइनेटिक एनर्जी એટલે ગતિ ઊર્જા, ગતિ ઊર્જા નો મતલબ થાય કાઇનેટિક એનર્જી. આવું સૂત્ર તમારી ટેક્સ્ટ માં સીધી રીતે બતાવી દીધું છે. આ સૂત્ર કઈ રીતે આવ્યું તો આપણે જોઈ લઈએ k is equal to શું થાય 1 by ગતિ ઊર્જા. ગતિ ઊર્જા ને હું k કહું, k is equal to 1 by 2 mv square. ગતિ ઊર્જા ને શું કહેવાય? કાઇનેટિક એનર્જી કહેવાય. કાઇનેટિક એનર્જી, બસ કાઇનેટિક એનર્જી is equal to 1 by 2 mv square. હવે v square is equal to આવું લખી શકું, 2 કાઇનેટિક એનર્જી. આવું લખી શકું કે ના લખી શકું? અપોન ધ m. આમાં જ્યારે v સ્ક્વેર ને શું કરી લીધો, કરતા કરી લીધો છે, 2 કાઇનેટિક એનર્જી અપોન m. હવે આટલું મળી ગયું. હવે v is equal to આવું થાય, હું જો અહીંથી સ્ક્વેર હટાવું તો આવું થાય, u is equal to અંડર રૂટ 2 k e અપોન m થાય. હે કે ના થાય? ચાલો હવે આને હું આવું લખી શકું કે μ is equal to 2 k e upon m square હટાવી દીધો, upon 1 by આવું લખી શકું. આ જ જો થઈ ગયું કે નહીં? આ જ સૂત્ર છે, કઈ નથી બીજું. પણ મારે શું જોઈએ છે કે લેમ્ડા જોઈએ છે, તો લેમ્ડા ની ગણતરી કરી લઈએ. ચાલો આ સૂત્રને આપણે કઈ રીતે મેળવી જોઈ લીધું. હવે આપણે અંદર સીધી સીધી કિંમત મૂકવાની, 2 ના 2 તો એમ ના એમ જ છે. કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા તમને આપી દીધી 3 × 10⁻²⁵ આપી દીધેલું છે, અપોન ઇલેક્ટ્રોનનું બળ 9.1 × 10⁻³૧ કેજી આપેલું છે, અપોન 1/2. આ તમે સોલ્વ કરશો એટલે તમને જવાબ મળશે 812 મીટર સેકન્ડ ઇન્વર્સ. જૂની વિશે તો લખેલું છે, ખોટું છે કે ચેક ઇન શું કરી નાખજો, લેમ્ડા. ક્લિયર? ચલો હવે આગળ જઈએ. લેમ્ડા કરીએ કે કોયડા નંબર 2.14 કરીએ. ચલો કોયડા નંબર 2.14 માં આગળ વધીએ. 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોન નું બળ ગણો. ફોટોન નું બળ 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોન નું દળ લેમ્ડા આપી દીધેલો છે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એંગસ્ટ્રોમ ને હું નેનો મીટર માં ફેરવી નાખું તો 3.6 × 10⁻¹⁰ 3.6 × 10⁻¹⁰ લેમ્ડા આપણને આપી દીધેલો છે. હવે ફોટોન નો વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રકાશ નો વેગ થાય, અહીંયા કીધું છે ફોટોન નું દળ ગણવાનું છે. તો ફોટોન નું દળ ગણવું હોય તો વેગ જોઈ, તો ફોટોન નો વેગ સૂત્ર આપણે જાણીએ છીએ, ધ બ્રોગલીનું ઇક્વેશન છે. આમાંથી હું એમ ને કરતા કરી લઉં તો m = શું થાય,
h upon lambda mu થાય દરેક કિંમત આપણે હવે જાણીએ છીએ ચાલો મૂકી દઈએ કિંમત h કિલો છે 6.626 × 10⁻³ એકમ લગાડજો હવે પછી lambda is equal to કેટલું મે 3.6 × 10⁻¹⁰ મીટર વેગ પ્રકાશનો વેગ કેટલો હોય તો કે 3 × 10⁸ અને સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 6.13 × 10⁻²⁹ 29 kg લો આ મળી ગયું ધર m = થઈ ગયું ધર જે સૂત્ર જે છે યાદ રહે કે આમાં ધ પ્રોબ્લેમ ઇક્વેશન વાપરવાનું છે આમાં ખાસ યાદ રહેવું જોઈએ જે પૂછે ઇક્વેશન તો એક જ છે આપણે બહુ બધા ઇક્વેશન યાદ રાખવાના થતા નથી સામાન્ય રીતે એક જ સૂત્ર હોય છે એમાંથી એકાદ ઉછેલો એકને કરતા કરીને બાકી આપવાનું છે ક્લિયર છે ઓકે ત્યાર પછી જે આવે છે આપણો અગત્યનો સિદ્ધાંત આ તો ધ બ્રોકલીનો હતો દ્વેત વર્તુળના ધ બ્રોકલીએ શું કીધું કે ભાઈ દ્રવ્ય પણ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે કણ અને તરંગ પ્રકૃતિ અને બીજો જે સિદ્ધાંત કહે છે કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લેક્ચર નંબર 15 ની અંદર આપણે એનો અભ્યાસ